नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा चलता आ ई लर्निंग प्रोग्राम में हूँ ब्रिजेश साकड़ेचा आप सबनु हार्दिक स्वागत करू छू। आपणे धोरण 10 नी अंदर चेप्टर नंबर 13 नो अभ्यास करता था के जेनुं नाम छे विद्युत प्रवाहनी चुंबकीय असरो। विद्युत प्रवाहनी चुंबकीय असरो के जेना उपरथी आपणे एवुं शीखवाना छीए કે વિદ્યુત પ્રવાહ જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉપર કેવી રીતે અસર કરે છે, અથવા તો બીજા શબ્દોમાં આપણે કહીએ તો વિદ્યુત પ્રવાહની મદદથી તમે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન કરો છો એ આપણે આ ચેપ્ટરમાં જોશું। ચાલો તો આપણે ટાઈમનો બગાડ ન કરતા ફટાફટ આપણે આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ। તો એની પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ચુંબક જે છે એ કયા કયા, તો કે ત્રણ પ્રકારના પદાર્થોને આકર્ષે છે। ઓકે, આ સિવાય આપણે જોયું ચુંબક પહેલા તો કોને કહેવાય, અને આપણે એક મસ્ત મજાનો ઓસ્ટેડનો પ્રયોગ જોયો હતો કે તમે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, એટલે કે વિદ્યુત પ્રવાહ જેમાંથી વહેતો હોય, એવો કોઈ તમે વાયર લ્યો, એવો કોઈ તમે તાર લ્યો, એમાં તમે ઉકાયંત્ર રાખશો તો એ 90 ડિગ્રી શિફ્ટ થશે, એટલે કે એ ખૂણાવર્તન દર્શાવશે, આવર્તન દર્શાવશે, ડિસ્કો કરવા માંડશે। તો આપણે એના ઉપરથી એવું કહી શકીએ કે જ્યાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે। ચાલો આપણે હવે એના ઉપરથી આગળ જોઈએ। તો આપણે એમાં વચ્ચે ડિવાઇસ લીધું હતું હોકાયંત્ર, આપણે એમાં વચ્ચે એક સાધન લીધું હતું કે જેનું નામ છે હોકાયંત્ર, જેને તમે ઇંગ્લિશમાં કંપાસ કહો છો। તો આ કંપાસનો આપણે ડેઇલી રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક ઉપયોગ કરીએ જ છીએ। કેવી રીતે, તો કે આપણે દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કરીએ છીએ। ઓકે, તમને દેખાવું કે આપણી પાસે જ્યારે કોઈ મોબાઈલ હોય તો મોબાઈલની અંદર પણ આપણે હોકાયંત્ર જે છે એ ઇનબિલ્ટ આવે છે કે જેની મદદથી તમે કોઈની પણ દિશા જે છે એ તમે જાણી શકો। જેમ કે તમારી જો આ જે તમે સ્ક્રીન જો તો આમાં તમને દેખાશે કે સાઉથ કઈ બાજુ છે, નોર્થ કઈ બાજુ છે, વેસ્ટ કઈ બાજુ છે। હું જેવું આ મોબાઈલને ડિસ્પો કરાવું તે પ્રમાણે જે આ અંદરનું જે આખું કંપાસ છે એ પણ પોતે જો ખૂણાવર્તન દર્શાવે છે છે, પણ જો દિશા એક જ જગ્યાએ ફિક્સ રહેશે। તો આ તમે હોકાયંત્રની મદદથી તમે, આઈ રિપીટ, હોકાયંત્રની મદદથી તમે દિશા જાણી શકો છો। જોવો જોઈએ તમે, અને આમાં નીચે દેખાડે છે નોર્થ ઈસ્ટ, તો તમને આની મદદથી દિશા જાણી શકો છો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર। તો સૌથી પહેલા આપણે ભણશું હોકાયંત્ર। તો હોકાયંત્ર શું કરે, તેની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકાય છે। તેની મદદથી નોર્થ જે છે, સાઉથ જે છે, ઈસ્ટ જે છે, વેસ્ટ જે છે, તો એ દિશા છે। હવે તો કે હકીકતમાં એ દિશા જે છે એ કેની દિશા દર્શાવે છે, તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે। કારણ કે જે પૃથ્વી છે એ પોતે જ આખું એક ચુંબક તરીકે વર્તે છે। ચાલ તો આપણે હમણાં જ આગળ જોશે, હું તમને સમજાવીશ કે પૃથ્વી કેમ એ ચુંબક તરીકે કામ કરે છે। તો હોકાયંત્રની મદદથી તમે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકો છો કે પૃથ્વીનું ઉત્તર ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે, પૃથ્વીનું દક્ષિણ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે। એટલે કે સિમ્પલ ભાષામાં કહું તો પૃથ્વીનો ઉત્તર ધ્રુવ કઈ બાજુ છે અને પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ કઈ બાજુ છે એ તમે હોકાયંત્રની મદદથી જાણી શકો છો। તો તમને ઉત્તર અને દક્ષિણ દિશા મળી જાય તો પૂર્વ અને પશ્ચિમ પણ મળી જાય। ક્લિયર થયું? તો આની મદદથી તમે ચારે ચાર દિશાઓ જે છે એ તમે શોધી શકો છો। તેમાં દર્શક રૂપે નાનો ચુંબક રાખેલું હોય છે। હવે તમે આકૃતિમાં જુઓ તો તમને આકૃતિમાં એવું દેખાશે કે આ જે હોકાયંત્ર છે એમાં પહેલા તો ચાર દિશા રાખેલી છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ ચારે ચાર દિશા રાખેલી છે। એમાં વચ્ચે તમે ધ્યાનથી અવલોકન કરો તો એક નાનું તો સોય જેવું છે, દેખાય તમને જો સોય જેવું। હવે અણીદાર જે છે એ શું છે, તો કે એક પ્રકારનું નાનું ચુંબક છે। આ નાનું ચુંબક રાખવાનું કારણ શું, તો કે જે આ ભાઈ નાનું ચુંબક છે એ એવી રીતે ગોઠવેલું હોય છે કે જેથી સમસિદ્ધિક સમતલ ઉપર, એટલે કે જે આ હોકાયંત્રની જે સપાટી છે એ સપાટી ઉપર મુક્ત રીતે ફરી શકે, મુક્ત રીતે આમ ડિસ્કો કરી શકે એવી રીતે રાખેલું હોય છે। તો આ નાના ચુંબકને એવી રીતે રાખેલું હોય છે કે જેથી એ સમસિદ્ધિક સમતલ પર, સમસિદ્ધિક સમતલ એટલે તો કે આડી રેખાનું સમતલ, ભદ્રમ ભદ્રમ ગુજરાતી નથી, સાવ સિમ્પલ છે। સમસિદ્ધિક સમતલ એટલે તો કે જે આડી રેખા ઉપરનું જે સપાટી સમતલ છે, તો સમસિદ્ધિક સમતલ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે નાના ચુંબકને ચુંબકીય, કારણ કે તમે આનો આકાર જોવો
તો જો એક સોય જેવું લાગશે. એટલે આ જે નાનું ચુંબક છે, આ જે નાનું ચુંબક છે એને ચુંબકીય સોય પણ કહેવામાં આવે છે, કે જે નાનું ગજ્ય ચુંબક પણ છે. હકીકતમાં જે નાનું ચુંબકીય સોય જે છે એ શું છે? એક પ્રકારનું બહુ નાનું એવું ગજ્ય ચુંબક. તમે ગજ્ય ચુંબક થી તો વાકેફ જ છો. એ ગજ્ય ચુંબક એટલે તો કે આવું એક લંબચોરસ પ્રકારનું ચુંબક હોય કે જેની એક બાજુ એસ અને એક બાજુ એન આવેલું હોય. એ હજુ તો આ પ્રકારનું ચુંબક હોય, પણ આ જે છે જે ચુંબકીય સોય એનો એકદમ નાનો એવો ભાગ છે, એટલે કે બહુ નાનું એવું ગજ્ય ચુંબક. વજન કાંટો પર ઉભા રહેશો તો જે કાંટો હોય ઉભો રહી જાય 50 કે 60, તો તમને પછી ખબર પડે કે હા 50 ઉભો રહીએ તો તમને એમ ખબર પડે કે મારું વજન છે 50 ન્યૂટન છે. તો એવી જ રીતે જે કાંટો જે છે, આપણે જેને સાવ ગામઠી ભાષામાં કહીએ કે કાંટો, એ જે કાંટો છે એને સારી ભાષામાં કહેવાય દર્શક. તો જે કાંટો દર્શાવે છે જે આમથી આમ એ દર્શક રૂપે એક નાનું એવું ચુંબક આવેલું હોય છે કે જે સંક્ષિતિક સમતલ પર એટલે કે આડી સપાટી ઉપર મુક્ત રીતે ડિસ્કો કરી શકે, મુક્ત રીતે ફરી શકે. નાના ચુંબકને ચુંબકીય સોય કહેવામાં આવે છે, જે એક પ્રકારનું બહુ નાનું એવું ગજ્ય ચુંબક છે. હકીકતમાં હુકાયંત્ર એ પૃથ્વીના ચુંબકીય ઉત્તર અને દક્ષિણ ધ્રુવ દર્શાવે છે. હકીકતમાં હુકાયંત્ર આપણે કહીએ કે હુકાયંત્ર દિશા દર્શાવે છે, પણ એ ભાઈ કેની દિશા દર્શાવે છે, એ કેમ દિશા દર્શાવે છે? તો કે ભાઈ જે હુકાયંત્ર છે એ પૃથ્વી જે છે ને, જે વિદ્યાર્થી મિત્રો આજે પૃથ્વી એ બહુ રાક્ષસી ચુંબક, રાક્ષસી ચુંબક એટલે બહુ મોટા ચુંબક તરીકે કામ કરે છે. કારણ કે પૃથ્વીની અંદરની બાજુ આપણને ખબર છે કે મોટું ધગધગતા એવા ઘણા બધા પીગળિત સ્વરૂપમાં આયનો રહેલા છે, લોખંડને એવા ઘણા બધી ધાતુઓ રહેલી છે. તો એની અંદર પૃથ્વી જે છે એ મોટા ચુંબક તરીકે કામ કરે છે. જેમ કે આ બાજુને હું કહું એન, આ બાજુને કહું એસ, હું વિચાર કરું તો પૃથ્વી કેવડા મોટા ચુંબક તરીકે કામ કરે. તો આમાં પણ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે જે આપણે હમણાં આગળ ભણશું. પૃથ્વીની દિશા દર્શાવે છે, એટલે હકીકતમાં એ પૃથ્વીની ચુંબકીય દિશા દર્શાવે છે. એટલે કે જો હુકાયંત્ર તમે અહીંયા રાખશો તો હુકાયંત્ર ની અંદર એક છેડો જે છે એ શું દર્શાવશે? તો કે એક છેડો જે છે ઉત્તર દર્શાવશે, એક છેડો છે એ દક્ષિણ દર્શાવશે. તો એ મુજબ તમને ખબર પડશે કે કઈ બાજુ એન અને કઈ બાજુ એસ છે. ચાલ આટલું પેલા બધાને ક્લિયર થયું ક્યાંકો પાર્ટ. હવે તો કે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, એટલે કે એસ છેડાની સામે તમે એસ લઈ આવો તો અપાકર્ષણ થાય, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો એન છેડા એટલે કે ઉત્તર છેડાની સામે ઉત્તર છેડો લઈ આવો તો અપાકર્ષણ થાય, દક્ષિણ છેડાની સામે દક્ષિણ છેડો દર્શાવો તો પણ અપાકર્ષણ. જેમ કે માની લો કે એક ચુંબક છે અને સામે બીજો ચુંબક લઈ આવું, હવે જો અહીંયા પણ હું એન રાખીશ અને એસ રાખું તો આ એન એન બી નજીક આવ્યો, તો જે સમાન ધ્રુવો હોય એની વચ્ચે શું થશે? અપાકર્ષણ. શું થશે? અપાકર્ષણ. ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે, અસમાન એટલે તો કે જે સરખા નથી એવા ધ્રુવો વચ્ચે, જેમ કે આયા રાખી દઉં હું એસ, આયા રાખી દઉં હું એન, તો જો આ બંને સરખા નથી તો જે સરખા ન હોય અસમાન ધ્રુવો, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો વિજાતીય ધ્રુવ, એમની વચ્ચે શું થશે? આકર્ષણ. હવે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે, આ સમજવા આપણે આ મુજબ થોડો અભ્યાસ કરીશું. આ અભ્યાસ કરવા માટે આપણે બે ગજિયા ચુંબક અને એક લાકડાનું ટેબલ લઈશું. બે ગજિયા ચુંબક લઈ તેના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તપાસી લઈશું. ઉત્તર ધ્રુવ પર કેપિટલ એન અને દક્ષિણ ધ્રુવ પર
કેપિટલ S લખીશું. હવે એક ચુંબકને ટેબલ પર મૂકો, બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ધીરે ધીરે ટેબલ પર પડેલા ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે લઈ જઈશું. આમ કરવાથી ટેબલ પરનું ચુંબક થોડુંક દૂર ખસે છે, એટલે કે અપાકર્ષણ થાય છે. આ અવલોકન સમાન ધ્રુવો એટલે કે ઉત્તર ધ્રુવ અને ઉત્તર ધ્રુવ વચ્ચે અપાકર્ષણ દર્શાવે છે. આ જ પ્રમાણે હાથમાં રહેલા ચુંબકના દક્ષિણ ધ્રુવને ટેબલ પર પડેલા ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે લઈ જતા તે હાથમાં રહેલા ચુંબક તરફ ખસે છે અથવા તો આકર્ષાય છે. આ અવલોકન પરથી સમજાય છે કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. તમે વિચારો જોઈએ અહીંયા ઉકાયંત્ર ગોઠવું તો કેવી દિશા દર્શાવશે? અહીંયા ઉકાયંત્ર ગોઠવું તો બોલો બોલો. યસ, વેરી ગુડ. તો અહીંયા ઉકાયંત્ર ગોઠવું તો અહીંયા આ છેડો અહીંયા એસ આવશે, અહીંયા એન આવશે. સુકામ ભાઈ, તો કે ભાઈ અહીંયા એસ છેડો છે ત્યારનું આકર્ષણ અનુભવશે, એન અને એસ વચ્ચે આકર્ષણ આવશે અને એન અને એન વચ્ચે અપાકર્ષણ આવશે. ક્લિયર થયું? તો આવી રીતે તમે જયારે ઉકાયંત્રને ગજે ચુંબકની નજીક લઈ જાઓ તો ઉકાયંત્ર ચુંબકીય બળ અનુભવે છે, કે જેને લીધે ખૂણા વર્તન દર્શાવશે. થેન્ક યુ. ચાલો બધા પહેલા ફટાફટ પોતાની બુકની અંદર આટલી નોંધ લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી, ઉકાયંત્ર શું વાત કરો છો? ઉકાયંત્રની તમારે રચના જોવી છે એ એનિમેશનમાં. ચાલો જોઈએ, આપણે મસ્ત મજાનો વિડીયો જોઈએ જેથી તમને ખબર પડે કે ઉકાયંત્ર જે છે એની રચના કેવી રીતે. Which is a magnet. As the Earth is a giant magnet, the compass and the Earth act as any two magnets do. The north pole of the compass is attracted to the south magnetic pole of the Earth. Now, this is a rather confusing part. The north pole, geographically as we think about it, is actually a south magnetic pole. But all you really need to know is that the Earth is a giant magnet, which is why we can use compasses to show us which way north is. ચાલો તો આપણે મસ્ત મજાની હોકાયંત્રની રચના જોઈ કે હોકાયંત્ર છે એમાં કેવી રીતે સંસિદ્ધિત સમતલ ઉપર ચુંબકીય સોય મુક્ત રીતે ડિસ્કો કરી શકે, એટલે કે મુક્ત રીતે ફરી શકે, એવી કેવી રીતે રચના ગોઠવેલી હોય છે, એ કેવી રીતે ઉત્તર બાર ઉત્તર ધ્રુવ દેખાડે છે, કેવી રીતે દક્ષિણ ધ્રુવ દેખાડે છે એ આપણે જોયું. ચાલો હવે આપણે જોશી એ એક મસ્ત મજાની પ્રવૃત્તિ કરશી કે જેની મદદથી તમે આપણે હવે નેક્સ્ટ ટોપિક છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર એ આપણે અભ્યાસ સારી રીતે કરી શકીએ. એના માટે તમારે પહેલા તો શું કરવું હતું કે મસ્ત મજાની પ્રવૃત્તિ એક્ઝામની દ્રષ્ટિએ પણ આઈએમપી. તો આ મસ્ત મજાની પ્રવૃત્તિ શું છે? તો કે તમારે ભાઈ એક ગજિયો ચુંબક લેવાનો. શું લેવાનું? ગજિયો ચુંબક, એટલે આવો ચોરસ લંબચોરસ પ્રકારનો આખો ગજિયો ચુંબક હશે. તારે જે ગજિયો ચુંબક છે એના એક બાજુ હું લઉં એન અને એક બાજુ લઉં એસ. ગજિયો ચુંબકના બે ધ્રુવ હોય છે એસ અને એન, એટલે કે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ. હવે તો કે તમારે શું કરવાનું? તો કે હવે આની અંદર તમારે, એટલે કે આ તમારે કાર્ડબોર્ડનું પેપર હોય એની ઉપર તમારે ચુંબક રાખવાનું, ગજિયો ચુંબક લેવાનું. એની ઉપર તમારે લોખંડની ભૂકી છે, આપણે કે મીઠું છાંટતા હોય કોઈ વસ્તુ પર, કોઈ શાકભાજી સુધારે એમાં આપણે મીઠું નાખીએ, એવી રીતે નાની નાની લોખંડની ભૂકી હોય એ આની ઉપર આમ રેડવાની. અને પછી તમારે આમ ટકો રાખવાનો, જે કાર્ડબોર્ડનું જે આખું પેપર હોય, આખું જે સમતળ હોય, આખું જે કાર્ડબોર્ડનું જે પેપર છે એમાં તમારે લોખંડની ભૂકી આવી રીતે મુકરાવવાની. હાલો લોખંડની ભૂકી મુકરાઈ ગઈ. પછી તમારે કાર્ડબોર્ડના પેપર એને આમ ટકો રાખવાનો, એને આમ ટકો રાખવાની,
એવી રીતે આમ આડા આમ ટક ટક કરતા હોય, એટલે આમ ટક ટક કરો, ઝટકો આપો, ટકોર આપો. તો તમે જોશો ને તો તમે જેવા ટકોર આપો ને એટલે શું થશે ખબર વિદ્યાર્થી મિત્રો? તો કે જો તમને આવા પ્રકારની આકૃતિ જોવા મળે છે, કેવા પ્રકારની? કેવા પ્રકાર? આવા પ્રકાર જો કેવી રીતે? તો કે તમને જો આવી આકૃતિ જોવા મળે છે, એનો મતલબ શું? તો કે પોતાનો વિસ્તાર, પોતાનો એરિયા, એટલે તો કે ન્યા ઈ કે એમ જ થાય, એટલે કે એનું બળ લાગે. એવી જ રીતે આ ચુંબકની અંદર આ ગજ્ય ચુંબક જે છે એનો પોતાનો કઈક વિસ્તાર રહેશે, એટલે કે ગજ્ય ચુંબક જે છે એ પોતાની આસપાસ અમુક વિસ્તારમાં પોતે બધાય પર બળ લગાડતો હશે. તો એટલા વિસ્તારને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર. એટલે આટલું ક્લિયર છે તમને, આવી આકૃતિ જોવા મળશે. જોઈ છે તમારે આકૃતિ? ચાલો આપણે મસ્ત મજાની એક્ટિવિટી, મસ્ત મજાનો એનિમેશન ના વિડીયો દ્વારા આપણે જોઈએ, એક મસ્ત મજાની રિયલમાં પ્રવૃત્તિ કરી કે જેની મદદથી તમે જોઈ શકો કે આ ચુંબક જે છે એ કેવું દેખાય છે. આવું ક્ષેત્ર રેખા વાળું જોવું જ તમારે. ચાલો જોઈએ આપણે. ચુંબકીય ધ્રુવો. ચુંબકના બંને છેડા પર ચુંબકીય શક્તિ વધુ હોય છે, આથી ત્યાં લોખંડનો ભૂકો વધારે ચોંટેલો જોવા મળે છે. ચુંબકના બંને છેડાને ચુંબકીય ધ્રુવ કહે છે. ચુંબકને ચુંબકીય બે ધ્રુવો હોય છે. એક ઉત્તર ધ્રુવ, જે કેપિટલ એન સંજ્ઞાથી ઓળખાય છે. બે દક્ષિણ ધ્રુવ, જે કેપિટલ એસ સંજ્ઞાથી ઓળખાય છે. જોયું તમે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોયું કે જે ચુંબક જે છે એ કેટલું ખીચોખીચ આમ લોખંડની ભૂકી સાથે આમ ભટકાઈ અને આવી આકૃતિ બનાવતું છે. તમને એક્ઝેક્ટ આવી આકૃતિ આમ મસ્ત છૂટી છૂટી જોવા નહીં મળે, એકદમ ભેગી ભેગી હશે, પણ કંઈક રચના આવા પ્રકારની હશે એવું તમને ખ્યાલ થયો છે. તો આ ગજે ચુંબકની આકૃતિ છે, ગજે ચુંબક દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એની આ પ્રકારની આકૃતિ રહે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો બધાને પહેલા આપણું આવડે. આજે આપણે કેટલું ક્લિયર? તો કે આજે આપણે સૌથી પહેલા ઉકાયંત્ર વિશે ભણ્યા, એની રચના જોઈ, ઉકાયંત્ર માથે આખો ક્વેશ્ચન જોયું, ત્યારબાદ આપણે એમાં પણ આગળ વિધા કે અપાકર્ષણ આકર્ષણ ક્યારે થાય, ત્યારબાદ આપણે જોયું ઉકાયંત્ર જે છે એને આપણે વિજય ચુંબકની નજીક લઈ જવું તો એ ક્યાંક બળ અનુભવે કે જેથી નિષ્ફો કરવા માંડે. ત્યારબાદ આપણે એક પ્રવૃત્તિ દ્વારા આ વિજય ચુંબક દ્વારા કેટલું અને કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ આપણે જોયું, એમાં વિડીયો દ્વારા પણ આપણે જોયું. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. તમારે આજે જેટલા મેં ક્વેશ્ચન કરેલા એ બધા ક્વેશ્ચન તમારે કેટલી વાર લખવાના છે? બે વાર. એકવાર પાકી બુકમાં, એકવાર રફ બુકમાં. અહીંયા સુધી રાખીએ. ક્લિયર? જય ભારત, જય હિન્દ.